સુરતમાં સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. તો સુરતથી હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં બસ ચાલકોનો વિરોધ નોંધવામાં આવ્યો છે. બસ ચાલકોનો વિરોધ ઉગ્ર બની ગયો છે. ડુમ્બસ રોડ પર સિટી બસમાં તોડફોડ કરવામાં આવ્યો છે. વિરોધ કરી ચાલુ બસના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો. સિટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાઈવરોનો વિરોધ નોંધવામાં આવ્યો છે, ત્યારે પોલીસે મામલો થાળે પાડીને તપાસ શરૂ કરી છે. સુરતનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. ડુમ્બસ રોડ પર સિટી બસમાં ડ્રાઈવરોએ તોડફોડ કરી હતી, ત્યારે વિરોધ કરીને ચાલુ બસના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે હાલ આ સમગ્ર મામલો થાળે પાડી અને તપાસ શરૂ કરી છે. સિટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાઈવરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરીને ચાલુ બસના ડ્રાઈવર પર ડ્રાઈવરે જ હુમલો કર્યો હતો. ડુમ્બસ રોડ પર સિટી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. સુરતના ડુમ્બસ રોડ પરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં બસ ચાલકોનો વિરોધ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. તો વિરોધ કરીને ચાલુ બસના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો. સિટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાઈવરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે હાલ આ સમગ્ર મામલો થાળે પાડીને વધુ તપાસ શરૂ કરી છે. સિટી બસ ચાલકોનો વિરોધ જોવા મળી રહ્યો છે, જ્યાં ડુમ્બસ રોડ પર સિટી બસમાં તોડફોડ કરવામાં આવે છે. સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર સ્વરૂપમાં સામે આવ્યો છે. તો વિરોધ કરીને ચાલુ બસના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો છે. સિટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે હાલ આ સમગ્ર મામલો થાળે પાડીને તપાસ શરૂ કરી છે. સરકારે જે નવો કાયદો બનાવ્યો છે, તે કાયદાને લઈને ડ્રાઈવરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્ય, સુરતમાં સિટી બસ ચાલકોના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસ, જે પ્રકારે સરકારે જે નવો નિયમ બનાવ્યો છે ને, હિટ એન્ડ રન ની કેસમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ જે ડ્રાઈવરોને માટે જે આ કાયદો બનાવવામાં આવ્યો છે, તે કાયદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે ટ્રક ડ્રાઈવરો અને બસ ડ્રાઈવરો જે છે તે વિરોધમાં ઉતર્યા છે અને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો જુવાળ જોવા મળ્યો છે. ત્યારે કહી શકાય કે સુરતમાં સિટી બસના ચાલકો જે છે તે પણ વિરોધમાં ઉતર્યા હતા. જોકે સિટી બસના ચાલકોને સુરત મેયર દ્વારા ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવી હતી અને સુરત મેયર દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી અને તમામને સૂચના આપવામાં આવી હતી. તેને અંતર્ગત અમુક જે બસના જે કર્મચારીઓ છે, સિટી બસના જે ડ્રાઈવરો છે, તે માની ગયા હતા. જેથી કરીને 50% જેટલું જે સિટી બસના જે ડ્રાઈવરો છે તે માની ચૂક્યા છે અને સુરતમાં 50% સુરતમાં સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. ડુમ્બસ રોડ પર સિટી બસમાં તોડફોડ કરી દેવામાં આવી હતી, જેમાં વિરોધ કરી ચાલુ બસના ડ્રાઈવર પર જ ડ્રાઈવરે હુમલો કર્યો હતો. સિટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાઈવરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો પોલીસના આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાને થાળે પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.